પ્રકરણ આઠમું શહેરમાં ચાલેલી લૂંટફાટ ક્ષિતિજમાં ઝઘડો ચાલુ થયો હતો સૂર્યને અંધકાર લડવાને તત્પર થયા હતા તે પહેલાં શહેર બહાર શિવાજીનું ઘોડે સવાર લશ્કર પડેલું હતું ત્યાં છાવણીમાં શું શું થાય છે તે હવે જોવા જઈએ રાત્રિના બે વાગ્યા પણ દિવાન કે વજીર કોઈની તરફથી કંઈ પણ સંદેશો આવ્યો નહીં ત્યારે શિવાજીએ પોતાની મંડળી બોલાવી સા ઉપાય લેવા તે વિશે વિચાર કરવા માંડ્યો મોરો હવે કરવું શું શિવાજીએ પૂછ્યું શહેરમાં બેસવાનો માર્ગ કંઈ સુગમ નથી ને હજી સુધી કોઈપણ પ્રકારની સહાય મળે તેવા ચિહ્ન જણાતા નથી આપણી પાસે કોર્ટ પર ચઢવાનો સામાન નથી કે હલ્લો કરીએ તેમ વખત અનુકૂળ નથી કે લાંબો સમય ઘેરો ટકાવી રાખીએ તત્કાળ થાય તેવો કંઈક ઉપાય છે બાવાજી તમે કંઈ યુક્તિ બતાવશો કે મોરો તિમલે તેમની ભણી મોં કરીને પૂછ્યું તમે નગરના વહિયા છો તેથી બીજે માર્ગે જઈ શકાય તેવો કોઈ ઈલાજ બતાવો તેમ નહીં થશે તો આપણો શ્રમ વ્યર્થ જશે કયા રસ્તા લેના ઓ હમેરા ધ્યાનમાં આતા નહીં બાવાજી ગણગણતા બબડ્યા લેકિન અબ દેખો મેં કુછ માર્ગ દેખલાતા હું આમ કહી બાવાજી તો તંબુ બહાર નીકળ્યા ના ના આ કામ મારે સિરે મૂકો હું બચાવીશ એકદમ આગળ આવીને એક પઠ્ઠી યુવાન સુંદરી બોલી આ શિવાજીની ગુલામડી હતી અને તેણીને અહમદનગરની પાસેના એક ગામમાંથી બળાત્કારી ઘસડી લાવ્યા હતા શિવાજીનો વિચાર તેની ખૂબસૂરતી જોઈને રાખ તરીકે રાખવાનો હતો પરંતુ આ સ્ત્રી કે જેનું નામ રમા હતું તેણીએ એ વિચાર માટે શિવાજીને ધિક્કારી કાઢ્યો હતો બહુ બહુ રીતે સમજાવ્યો હતો અને શિવાજીને દહેશત આપી હતી કે જો મારી પવિત્રતાને લાંછન લાગે એવા કંઈ પણ કૃત્ય કરવા યત્ન કરીશ તે તુને શાપિત કરીશ જેથી તારી સઘળી ઈચ્છાઓનો નાશ થશે ને તે જે ભયથી શિવાજી રમાના સંબંધથી વેઘડો રહેતો હતો રમાએ આ સમયે ધાર્યું કે જો કોઈ તેવું મોટું પરાક્રમ કરી બતાવું તે તેના ઇનામના બદલામાં મારો છુટકારો થશે જો જ સૌની ઈચ્છા હોય તે આ કોટ પર ચડી અંદરના પહેરે ગીરને મહાદુખી છું એમ સમજાવીને નીચે ઉતરી પડી સિપાહીઓને શરણ જાઓ ને કોઈ અકસ્માતથી દરવાજો ઉગાડી નાખો એટલે સૌને દોડી આવવું ઘણું સહેલું થઈ પડશે કદાચિત હું તેઓના હાથે પકડાઈને છુટકારો ન પામી તો મારી જિંદગી કંઈ વધારે કિંમ કિંમતની નથી આટલું બોલી રમાબાઈ પ્રત્યુત્તર માટે શિવાજી સામુ જોઈ રહી મહારાજ રમાબાઈનું કહેવું મને ઠીક ભાસે છે મોરો પંત બોલ્યો જો ભરોસો પડે તો આ કાર્યથી ફળ સિદ્ધિ થશે રમા આ કામ ઈમાનદારીથી કરશે તો આપણો જય છે નાથજી પલકરે પુષ્ટિ આપી સ્ત્રીઓના ચરિત્ર અતિ મોટા છે ને રમાનું ચરિત્ર आज छे, पर एक कोट पर चढ़ से सी रीते नायक बोलो कौन कोट पर चढ़ने की इच्छा रखता है तंबू माही एक आवाज़ संभायो मैं तैयार हो आम बोली पास आए एक पाटला ग्रोह बाबाजी रजू की थी देवोजी अब किसका भी इरादा होवे तो उपाय अजमाइए ये जानवर की क्या खूबी है ये सबको मालूम है चाहे वह तलक रखो और चाहे वह तलक ऊँचे चढ़ जाओ कुछ भी हरकत न होने की રમા તૈયાર થા અને તારી શક્તિ બતાવ દામોદર પાસવાન બોલ્યો ઉતાવળ શી છે શિવાજીએ વિચારીને શબ્દ કાઢ્યો રમાની જિંદગી મને અમૂલ્યની છે તેથી એને માટે વિચારથી ઠરાવ થવો જોઈએ ઠરાવની સી જરૂર છે ચાલો તમે સૌ તૈયાર થઈ દરવાજાની નજીક ઊભા રહો દરવાજો હમણાં ખુલશે આમ બોલતી કે રમા પોતાની સાથે પાટલા લઈ તે કોર્ટ તરફ ઘસીને તેણે ઉપર ફેંકી જે આ બાદ કોર્ટના મથાળાએ જઈને વળગી હરપ્રસાદે તેને ચઢવામાં મોટી મદદ કીધી ને કોટ પર ચઢી કે તરત રમાએ બૂમ મારી કોઈ રક્ષણ કરો બચાવો મરાઠાઓ મને મારી નાખે છે આમ બરાડા નાખતી તે ઉલટી બાજુએ કોટની અંદર ઉતરી પડી બે સિપાહી દોડી આવ્યા રમાને પકડીને દરવાન પાસે લઈ ગયા માત્ર ત્રણ સિપાહી જાગતા પડેલા હતા બે સિપાહી જે રમાને પકડી લાવ્યા હતા તેઓ તેની ખૂબસૂરતી જોઈ છક થઈ માહે માહે વાતે વળગ્યા આ તકનો લાભ લઈ એકદમ દરવાજાની ભૂગળ રમાઈ ખસેડી ને બારણા ઉગડ્યા કે એકદમ મરાઠા સિપાહીઓ અંદર ઘસી આવ્યા ને બૂમ મારી જય મહારાજ શિવાજી મરાઠાનો જય મુસલમાનોને મારો રામદાસ સ્વામીનો જય અને એકદમ તે જ ક્ષણે દરવાજાનું રક્ષણ કરવાને રાજ્યના સલાહકારોમાંનો અલીફ ખસખાન ત્યાં આવી પહોંચ્યો અલીફ ખસખાન એક સમર્થ લડવૈયો હતો તેણે જોયું કે હવે શહેરનો નાશ પૂરેપૂરો થયો કે તે તુરંત દોડી દરવાજા નજીક ગયો ને પોતાની સમશેડની દરવાજામાં બેઠેલી ત્રણ માના બે મરાઠા સવારને કાપી નાખ્યા કે ત્રીજાએ પોતાને લાંબે ભાલો ઘોંચી તેને જમીન પર છત્તો પાટ નાખ્યો ને બંને દરવાજા ખુલ્લા કીધા પાંચસો ઘોડે સવાર સૈન્ય એક સપાટે દોડી આવ્યું શહેરમાં ગભરાટનો પાર નહોતો લશ્કરની કશી પણ રીતિની તૈયારી નહોતી એટલે સામા થવાને માટે કોઈ પણ આવ્યું નહીં જૂથના જૂથ દેખીને જે થોડું લશ્કર લડવાને વિચાર કરતું હતું તેની હિંમત ડગી ગઈ ને સૌ સિપાહી આગા પાછા થઈ ગયા સહરાના દરવાજામાંથી લશ્કર આવ્યું તેનો પહેલો વિચાર નવાબના મહેલ પર હલ્લો કરવાનો હતો પણ શિવાજીએ વિચારથી ઠરાવ્યું કે પ્રથમ તે શહેરમાં જવું કેમ કે જો આ ઠેકાણે પ્રથમ જ માર ખાધો તો અગાડી વધવાનો તદ્દન અટકાવ થશે એમ ઠરાવ કરી નવાબના મહેલના પાછલા ભાગમાંથી લશ્કર ચાલ્યું અને દિલ્હી દરવાજાને માર્ગે થઈ દાણાપીઠ તરફ ઘોડેસવાર સૈન્ય વળ્યું એ અરસામાં લાલ ને માનાના દરવાજા ખુલી ગયા હતા અને શહેરમાં જોઈતું લશ્કર દાખલ પણ થઈ ચૂક્યું હતું દિલ્હી દરવાજા આગળ લશ્કર એકઠું થયા પછી મોરો પંતે એ લશ્કરને થોભાવી ક્યાં કેમ અને કેવા પ્રકારે લૂંટ ચલાવવી તેની સૂચના આપી સગડી મળીને એકસોને બાર ટુકડી દસ દસ માણસની કરી અને તે સર્વને કોઈપણ પ્રકારની સત્તા આપી સૌ સવારો લૂંટવાને તૈયાર થઈ રહ્યા હતા જેમ એક ભસ્તામાં સબને ચૂંથી નાખવાને કાગડાને ઘીર તૈયાર હોય ને ટાપ્યા જ કરતા હોય કે ક્યારે સૌ ખસી જાય કે આપણે તૂટી પડીએ તેમ સઘળા મરાઠા સવારોને માત્ર હુકમની જ ખોટ હતી શહેરમાં આ સમયના ભયનું પૂછવું જ શું હાયને અફસોસના પુકારો જારી થયા કેટલાક જબરા માણસો તો લડવાને તૈયાર થઈને મહોલ્લાઓની ખડકીના નાકા ઘેરીને બેઠા એ વખતમાં શસ્ત્ર દરેક માણસના ઘરમાં રહેતા ને તેની કસરત કરવામાં આવતી તેથી કણબી ક્ષત્રિ અને શ્રાવકો બાથમ બાતની લડાઈમાં કાંઈ ગાજા જાય તેવા નહોતા અને જ્યારે પોતાના હાથમાં હથિયાર છે ત્યારે તો તેઓ બીકને કોરાણે મૂકીને મરવું કે મારવું એ જ નિશ્ચય કરીને તૈયાર થયા શહેર કરતાં પરામાં વધારે મર્દ આદમીઓ હોય છે તેથી ત્યાંના કામઘરા લોકોને હટાવવા મુશ્કેલ પડે એવું ધારી અને નાણાવટ ગોપીપુરામાં ઉજળી વસ્તી છે એમ વિચારીને બહિરજીએ કહ્યું કે ચાલો સૌ લૂંટવાને નાણાવટ અને ગોપીપુરા અને સૌ સવાર મારતે ગોડે ચાલ્યા પ્રથમ જઈને નાણાવટમાં આત્મારામ ભૂખંડની પેઢી પર હલ્લો કીધો જેથી ધન હાથમાં આવ્યું અને તેની પછી બીજા ઘણા સરાફી ઘરો પર ઘીધની માફક તૂટી પડ્યા મોટા મોટા સરાફોના ઘરોમાં પુષ્કળ પૈસા જોઈને જાણે સુપડે અને ટોપલે ઉસેળી જતા હોય તેમજ ઉસેડવા મંડી પડ્યા દરેક જણ ઘોડા પર માલ ભરીને શહેર બહાર શિવાજીની છાવણીમાં લઈ જતો હતો મરાઠા જનુનીઓ જે ઘરમાં જતા ત્યાં વિકરાળ દેખાવ કરતા હતા ઘરના બાણા ભાંગીને અથવા તો નીચી બારીઓ હોય તો તે પરથી ચડીને અગાસીમાંથી એક છાપરા પરથી બીજા પર જઈ કૂદીને દરેક ઘરમાં ઘૂસી જતા ઘરમાં જતા સાત એકદમ એકાદ નાના બાળકને પકડી તેના મા બાપ આગળ ઘસડી લાવીને કહેતા કે જે હોય તે બતાવ નહીં તો તારા બાળકને મારી નાખીશું એટલું બોલતા સાત બાળકના ગળા આગળ તરવા ધરતા અને જો સહજ વિલંબ લાગે તે તુર્ત બાળકને કાપી નાખવામાં વિલંબ લગાડતા નહોતા આ દેખાવ જોઈને ઘરના માણસો ત્રાહે ત્રાહે પોકારતા ને જે હોય તે બતાવી દેતા હતા પુરુષોના કાનમાં કોકરવું હોય ને તે કહાડતા વાર લાગી અથવા સ્ત્રીના હાથના ચૂડાને સૂના પડ્યા હોય ને ઉખેડી કાઢતા મુશ્કેલી નડી કે પગના તેડાના અઠ્ઠાસીયા સજ્જડ બેસી ગયેલા જણાતા તો કાન હાથ કે પગને કાપી નાખો તે એક ચાંચળ કે માંકડ મારવા જેવું મરાઠા રાક્ષસો ગણતા હતા એક ઘર મૂકીને બીજું ને બીજું મૂકીને ત્રીજું એમ લૂંટફાટ ચાલતી હતી કોઈ ઘરવાળો સામે થતો ને મારામારી પર આવી જતો તો ત્યાં મરાઠા સિપાહીઓ મરણીયા થઈને તૂટી પડતા શ્રાવકાના મોહલ્લામાંથી લૂંટ કરવી એટલે તો મુશ્કેલ પડી કે ત્યાં સો પચાસ માથા રખડતા પડ્યા હતા પરંતુ ઘણા આગળ થોડાનું જોર જાજીવાર ટકે નહીં તેથી મોટા મોટા જવીરોના જવાહીરો લૂંટાયા મરાઠાઓ જ્યાં સુધી સોનું રૂપું મળે ત્યાં સુધી કદી પણ બીજી ચીજને હાથ અડકાતા નહીં પણ ઘરમાં પેસતા જે ધાંધણ ને મારફાડ કરતા તેથી સઘળી જ અવ્યવસ્થા થઈ જતી ગોપીપુરા ને ને સગરામપુરમાંથી જે માલ મરાઠા સરદારોને હાથ ગયો તેટલો બીજા મહોલ્લામાંથી એ દિવસે ગયો નહોતો સુરતના લોક પર આવ્યું અંધકારમય વાદળ અગાઉ કદી પણ આવ્યું નહોતું અને તેની ગર્જના સાંભળીને લોકોમાં જે ભય વર્તાયો હતો તે તો અતિશય શોકકારક જ હતો રાત પડી આખા દિવસના થાકેલા મરાઠાએ બીજા દિવસની રાહ જોતા કિલ્લાનું મેદાન સહરા વરિયાવી માન ને નવસારીના દરવાજા ઘેરીને સ્વસ્થ થવા પડ્યા ઠામઠામન ફરતી તે મરાઠાની જ હતી આખા શહેરમાં રાજ એ દિવસે મરાઠાનું હતું કિલ્લામાં કેટલાક માણસો અગાડીથી ભરાઈ બેઠા હતા તેમાં દરવાજા ઉગાડવાની ગડબડમાં નવાબ તેની બેગમ અને બીજા સલાહકારો પણ ભરાઈ બેઠા હતા મહેલમાં પુષ્કળ ખજાનો હતો ત્યાં આરબ અને સિંધી સિપાહીઓ પૂર્ણ વફાદારીથી જીવ પર આવીને બેઠા હતા કેટલાક પરદેશી ભૈયાઓ અંગ્રેજની કોઠી આગળ જીવ આપવા તત્પર હતા તેમ અંગ્રેજોનું કેટલુંક માણસ પણ પોતાનું બળ પર પિસ્તોલ બંદૂક લઈ આખી રાત ચોકી પર હતું બહારથી કોઈ પણ પ્રકારની વહાર આવે તેને માટે રાત્રિના દરવાજા બહાર મરાઠી સૈન્ય તૈયાર હતું શિવાજીએ દિવસની લૂંટ જોઈને ઘણો ચકિત થયો નહીં કેમકે તેના ધારવામાં તો એમ હતું કે એક જ દિવસમાં અનાર ગઢ દોલત હાથ આવશે એ જેટલા આનંદમાં હોય તે કરતાં વિશેષ ચિંતા અને શોક ભયમાં હતો એની બે પ્રિય રાખીલીઓ એની આસપાસ બેઠી હતી અને તેઓ પાસે પડેલા ઢગલામાંના હીરા માણેકના હારો જોઈને તે પર તલપી રહી હતી પણ શિવાજીએ તેમની સામે એક મટકું પણ માર્યું નહીં તેનું કારણ શું શિવાજી જેમ લડવૈયો તરીકે એક મોટો સરદાર હતો તેમજ પ્યાર કરવામાં પણ બળો એકકો હતો આખા દિવસમાં તો તેની વૃત્તિ લૂંટ તરફ જ હતી પણ હવે તેને પોતાની રમા સાંભળી આવી રમા ક્યાં હતી દરવાજો ઉડ્યા પછી તે ક્યાં જતી રહી હતી થોડોક સમય વિચાર કર્યા પછી તેણે પોતાની આગળના કેટલાક ખાસ માણસોને રમાની તપાસ માટે મોકલ્યા શિવાજીનો જીવ તો આ સમયે રમામાં ભરાયો હતો જો તે ન મળે તો તેનો જીવ જાય એવો તે બેહોશ થઈને પડ્યો તેણે રમા રમા એમ બે ચાર બૂમ એકદમ મારી ને એકવાર તેની પ્રાણપ્રિય હતી એવી તાની આવીને ઊભી રહી ક્યાં છે રમા શિવાજીએ પૂછ્યું તાની આજે આખા દિવસ રમા દેખાઈ નથી તેણે એક મહા અદ્ભુત કાર્ય કીધું છે ને તે ઉપકારને બદલો વળે તે પહેલાં તે અલોપ થઈ ગઈ અરે કોઈ રમાને લાવો લાવો એટલામાં તાણોજી મુલસરે આવી પહોંચ્યા તેણે આવતાને વાર ધીરજ આપી ને કહ્યું કે રમાપાઈ શહેરમાં છે અને તે લશ્કરથી છૂટા પડ્યા છે તો પણ થોડા સમયમાં આવીને મળશે આ સાંભળીને શિવાજીને કંઈક ધીરજ આવી ને તે પછી બીજે દિવસે કેમ કરવું તે સંબંધી નક્કી કરી તાણોજી મુલસરે પોતાની ટુકડીમાં ગયો પ્રાતકાળ થયો કાગડા કકડે તેટલામાં શિવાજીનું લશ્કર શહેરના બીજા ઘણા ભાગમાં ફરી વળ્યું લૂંટ લૂંટ મારો મારો સિવાય બીજો શબ્દ સંભળાતો નહીં ફિરંગીની લાટીમાં લૂંટારા બેઠા પણ ત્યાં તેઓને ફાવવા દીધા નહીં પણ તે માર્ગે સલામત પસાર થયા તેથી બસરાના એક મોટા મુસલમાન વેપારીના ઘર પર તૂટી પડ્યા તેને મહેલમાંથી અનાર દોલત મરાઠાઓને મળી આવી જેટલી કોઈ પણ ઠેકાણીથી મળી નહોતી ને મળતો પણ નહીં મરાઠાઓ આનંદમાં આવીને સગડી નગદી ઘોડા પરને ગાડામાં ભરીને મોકલાવા લાગ્યા ને કેટલાક મરાઠાઓ બંગલાના ચોકરમાં બેસી હુક્કો ગગડાવા લાગ્યા લગભગ અર્ધો અર્ધ દોલત મોકલી દીધી પણ એટલામાં મોગલની એક સોળ વર્ષની છોકરી ઉછળતા લોહીની નવોઠા આ પાપીઓની નજરે પડી છ સાત મરાઠા તેને પકડી લાવવા દોડ્યા જે છોકરીની પછાડી હજારો માણસ ખમમાં ખમ્મા કહેનારા તે બાળકી આજે દુશ્મનોના હાથમાં શિયળ સચવાય નહીં તેવી અવસ્થામાં ક્ષણવારમાં આવી પડી બે મરાઠાઓએ તેણીને ઉચકી લીધી ને તેના વસ્ત્ર કંઈ પણ કારણ વગર અવ્યવસ્થિત કરી નાખ્યા પણ તેટલામાં એક અકસ્માત સંજોગા સંજોગથી એવો બનાવ બન્યો કે તે કુમારિકાનું રક્ષણ થયું જે લૂંટારું ટોળી આ ઠેકાણે લૂંટ કરતી હતી તેનો નાયક ત્યાં આવી પહોંચ્યો આ નાયક લંપટ હતો લજ્જા નીતિને ભય દૂર મૂકી બેઠેલો હતો તે આ સુકુમાર કોમલાંગીને જોઈને પોતાનું મન મારી શક્યું નહીં તેણે હુકમ કીધો કે એ સ્ત્રીને મારે તાબે કરવી બે મરાઠામાંના એકે ના કહી નાયકનો ગુસ્સો હાથ ન રહ્યો તેણે એકદમ ખેંચી સામો મરાઠો જબરદસ્ત હતો નાયક શમશેર ઉગામે છે તેટલામાં પોતે સામે ખેંચી બંને જણ દ્વંદ યુદ્ધમાં ઉતર્યા થોડીક વાર મારામારી થયા પછી બંને જણ ઘણા જખમાયા જાન જે આ કોમલાંગીનું નામ હતું તેનો બચાવ અલ્લાહથી થયો બીજા મરાઠાઓ સગડું પડતું મૂકીને માહે માહીની લડાઈ જોવા ઊભા રહ્યા હતા તેટલામાં મોગલનો એક હપસી ગુલામ પોતાના શેઠની દીકરીનું રક્ષણ માથે લઈ આ તરુણીને લઈને નાઠો તેને જો એક હિન્દુએ પોતાના ઘરમાં આશ્રય ન આપ્યો હોત તો પાછળ પડેલા મરાઠાઓ આ સુકુમાર બાલકીની લજ્જા લૂટી તેને જિંદગીથી રદ કરત બીજે સ્થળે પણ કંઈ કંઈ માહોમાહિની મારામારીથી એ દિવસની લૂંટ પૂરી થઈ હતી શિવાજીને આ ખબર પડતા તે ઘણો ગભરાયો તેણે હરપ્રસાદને મોકલી સંધ્યાકાળ ન થયો તેટલામાં એ દિવસની લૂંટ બંધ કરાવી તો પણ આજની લૂંટ જોઈને શિવાજી ધરાઈ ગયો હતો ધાર્યું કે સૂર્યપુરના જેવું બીજું એક કે નગર ધનવાન હશે નહીં રાત્રિના સર્વ સરદારોની મિજલસ કરીને કિલ્લો કેમ હાથ થાય તેને માટે બે જાસૂસ મોકલવાનો ઠરાવ કીધો સઘળા સરદારોને શાંત રહેવાને અને પોતાનું કામ યથાર્થ કરવાને બહુ સમજૂતી આપી પણ એટલામાં હરપ્રસાદ ગુસ્સે થઈ બોલી ઉઠ્યો મહારાજ મને જે વચન આપ્યું છે તે આમ પડાશે ખિન્ન ન થા તારે માટે હું તૈયાર છું બહિરજી બોલ્યો તારી સી ઈચ્છા છે શિવાજીએ પૂછ્યું એકસો સવારની ને મારી મહેનત નાગરોના મોહલ્લામાં જઈશ ત્રણ ઘર લૂંટી તેત્રીસ કુટુંબને રડાવીશ સવારના તારા હુકમનો બરાબર અમલ થશે હરપ્રસાદ શાંત થયો મહારાજે હુકમ આપ્યો કે એના તાબામાં સો માણસ સોંપવા તેથી જેથી સ્વતંત્ર રીતે એ કામ કરે લૂંટારો મંડળ બીજે દિવસે બાકી રહેલા ભાગમાં લૂંટ કરવાનું નક્કી કરી વેરાઈ ગયું ને જલ જમપ્યું થયું